नमस्कार दर्शक मित्रों, अब तक की विशेष रजूआत चाय पे चर्चा कार्यक्रम में हूँ आप सबनो स्वागत करूँ छू। मित्रों, दिन प्रतिदिन अनेकविध प्रकार क्राइम तो वधी ज रहा है, परंतु साथ साथ जी रीते युवाओ और तमाम वर्ग नो ट्रेंड क्या सोशल मीडिया ने फरते वधु छे, आकर्षण वधु छे, तेवा समय में साइबर क्राइम गुना में पण धरखम वधारो जोवा मळी रह्यो छे। अनेकविध प्रकार साइबर क्राइम गुनाओ अनेकविध प्रकार चर्चा में आता हो, नाणकीय फ्रॉड थी मांडी ने ब्लेकमेलिंग सहित किस्सा अपने सौ सांभता हो। तो खास साइबर क्राइम पर चर्चा करवा माटे आपणी साथे स्टूडियो में हाल गोपाल भाई विठलाणी के जे साइबर सिक्योरिटी एक्सपर्ट पण छे अने साथे साथे साइबर सिक्योरिटी ट्रेनिंग सेंटर पण चलावे छे। तो गोपाल भाई, सौ प्रथम तो हूँ आपनो चाय पे चर्चा कार्यक्रम में स्वागत करूँ छू। गोपाल भाई, प्रथम प्रश्न हूँ आपने एज पूछीश कि साइबर क्राइम नी परिभाषा शू आपी शकाय। साइबर क्राइम एटले एवा प्रकारनो क्राइम के जेनी अंदर डिजिटल डिवाइस इन्क्लूडिंग कॉम्प्यूटर, मोबाइल, स्मार्टफोन, कोई पण डिवाइस नो उपयोग करवामां आव्यो होय અને ઇલેક્ટ્રોનિક માધ્યમે ક્રાઇમ કરવામાં આવે તેને સાયબર ક્રાઇમની પરિભાષામાં લઈ શકાય। ખાસ સાયબર ક્રાઇમ કોને કોને ગણી શકાય? સાયબર ક્રાઇમ છે એના ઘણા બધા પ્રકાર છે, જેમ કે સોશિયલ મીડિયાની અંદર સાયબર ક્રાઇમ થતો હોય છે, એકાઉન્ટ હેક થઈ જવું અથવા તો કોઈ પણ રીતે એકાઉન્ટનો મિસયુઝ કરી લેવો, એ સિવાય ફાઇનાન્શિયલ ફ્રોડ ને પણ સાયબર ક્રાઇમમાં આવરી શકાય, જે રીતના એટીએમ કાર્ડ્સ હેક થઈ જતા હોય છે અથવા તો એના પાસવર્ડ છે એ ઇનડાયરેક્ટલી લઈ લેવામાં આવતા હોય છે, ઓટીપીના અલગ અલગ માધ્યમે ઓટીપી લેવાના પ્રયત્ન થતા હોય છે, એ બધા ક્રાઇમને સાયબર ક્રાઇમમાં આવરી શકાય। ગોપાલભાઈ, ખાસ હાલના સમયમાં અનેકવિધ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, પરંતુ એક જે સાયબર ક્રાઇમ છે એ અન્ય ગુનાઓની સાપેક્ષે કઈ રીતે અલગ પડે છે? સાયબર ક્રાઇમ એક, મેં તમને જેમ વાત કરી, ઇલેક્ટ્રોનિક માધ્યમે થાય છે, એટલા માટે બીજા ગુનાઓની જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે સાયબર ક્રિમિનલને પકડવા થોડાક અઘરા થઈ જાય છે। એનું કારણ છે કે એ વ્યક્તિ સામે હોતું નથી અને સામે આવીને ગુનો કરતું નથી, સામે આવીને ક્રાઇમ કરતું નથી, માટે જ્યારે તે વ્યક્તિ સામે નથી અને ક્રાઇમ કરી રહ્યો છે તો તેને પકડવામાં થોડું જે પ્રોસેસ લાંબી થતી હોય છે, એ રીતે સાયબર ક્રાઇમ અને સામાન્ય ક્રાઇમનો મોટો તફાવત જોવા મળે છે। અચ્છા, ખાસ જે રીતે સાયબર ક્રાઇમની આપણે વાત કરી રહ્યા છીએ, તો દિન પ્રતિદિન જે સાયબર ક્રાઇમના જે ગુના છે એની સંખ્યામાં ધરખમ ઉછાળો નોંધાઈ રહ્યો છે, એની પાછળ શું જવાબદાર છે? જ્યારે વધારાની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ તો જે ગુના થાય છે એનું જ સૌથી મુખ્ય કારણ છે એ પબ્લિકની અવેરનેસ છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ડિવાઇસ કે કોઈ એપ્લિકેશન કે કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારે તેને કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી પબ્લિકને છે, પરંતુ તે ડિવાઇસની સિક્યોરિટી કેવી રીતે પોતાના ડેટાની રહી શકે અથવા તો પોતાના બેંક એકાઉન્ટ્સ હોય કે પોતાની વસ્તુ હોય તેની સિક્યોરિટી કેવી રીતે રાખવી તે ખબર નથી, તો તેને લીધે આ વસ્તુ થઈ શકે। એના સિવાય જ્યારે આપણે અપડેટ થતા હોઈએ છીએ, આજે કોઈ પણ વસ્તુમાં અપડેટ આવતું હોય છે, જે રીતે ડિટેક્ટ કરવામાં પણ અપડેટ આવ્યા છે કે હવે થોડા પહેલાંની કમ્પેરિઝનમાં આપણી પાસે ડિટેક્ટ કરવાની ટેકનોલોજી વધી છે, એની સામે જે ક્રિમિનલ છે જે ક્રાઇમ કરતા હોય છે એ લોકો પણ અપડેટ થતા હોય છે કે એ બી ડિવાઇસ ચેન્જ કરતા હોય છે, એની ટેકનિક્સ ચેન્જ કરતા હોય છે, તો જ્યારે જૂની જે ટેકનિક આવતી, ફોર એક્ઝામ્પલ ઓટીપીની ને એવી ટેકનિક્સ જે આવતી એ હવે બહુ જૂની થઈ ગઈ છે, હવે એમાં કંઈ એવું નથી કે માત્ર ઓટીપીના માધ્યમે ફ્રોડ થાય છે, એના સિવાયની ઘણી બધી ટેકનિક્સ છે જે નવી આવી છે અને હજી આવે છે, તો જ્યારે પબ્લિક અવેરનેસ ઓછી હોય છે, આજે ફોર એક્ઝામ્પલ કોઈ લોકર છે, એ લોકરની ચાવી કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એ ચોરના હાથમાં ચાવી આપો તો ચોરી થવાની છે એવી વસ્તુ છે, એટલા માટે ઓટીપી એક એવી વસ્તુ છે, તો એ સિવાયના ઘણા બધા ટેકનિક્સ હોય છે અને એનાથી પબ્લિક અવેર નથી હોતી, એ મુખ્ય કારણ ગણાવી શકાય।
अच्छा, खास एक प्रश्न हूँ आपने ये पण पूछवा मांगीस के साइबर क्राइम ना केटला केटला प्रकार छे एनी विगतवार माहिती आपशो आप। साइबर क्राइम ना तो घणा बधा प्रकार छे अने रोजे रोज अपडेट थाय छे, मैं जेम आपने कीधुं, पण मुख्य अत्यारे जे चालता होय ट्रेन्डिंगमां एवा प्रकारमां फाइनेंशियल फ्रॉडनी अंदर जो वात करीए तो एटीएम अथवा डेबिट कार्ड, क्रेडिट कार्ड એવા બધા જે ફેસિલિટીઝ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે કે જે આપણે ઉપયોગ કરી અને તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોય તો પૂરી કરી શકાય, તેનો મિસયુઝ કરવા માટે હેકર્સ કે સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોઈ પણ રીતે આપણી જે ઓથેન્ટિકેશન સિસ્ટમ છે એને બ્રેક કરવામાં આવે છે। એટલે એમાં બનશે એવું કે બેંકને ખ્યાલ નથી કે ભાઈ આ ભાઈ ઓટીપી શેર કરેલો છે, અથવા તો કોઈને એટીએમ કાર્ડ આપેલું છે। અત્યારે એવા પણ કિસ્સા જોવા મળે કે એટીએમ કાર્ડ જ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે, ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે, અથવા તો એના નંબર આપી દેવામાં આવે, એનો પિન નંબર આપી દેવામાં આવે। એ સિવાય નેટ બેન્કિંગ હોય, જ્યારે નેટ બેન્કિંગ આપણે યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એનો આઈડી પાસવર્ડ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો હોય છે અને એ એક ઓથેન્ટિકેશનનો એક પાર્ટ છે કે જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ છે એની જ પાસે હોવો જોઈએ અને હોય છે, તો તે પાસવર્ડ કોઈ સાથે શેર કરવામાં આવે છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી। અત્યારે ફિશિંગ ટેકનિક જે ચાલે છે કે ઘણી બેંક છે એની પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના જેવી જ વેબસાઇટ બનાવી અને પબ્લિકમાં મૂકવામાં આવે છે, અથવા તો કોઈ સુધી મેઇલ દ્વારા કે એમ પહોંચાડવામાં આવે છે, અને એ જ્યારે ઓપન કરશે કોઈ પણ વ્યક્તિ ત્યારે એને એવું લાગશે કે આ મારી બેંકની જ ઓફિશિયલ વેબસાઇટ છે, તો એ વ્યક્તિને ખ્યાલ નથી કે એ આઈડી પાસવર્ડ ક્યાં નાખી રહ્યો છે। પણ આ વસ્તુને જ્યારે જોવી હોય તો એ ચેક કરી અને ઓફિશિયલ વેબસાઇટ હોય એની અંદર જ આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, અને જ્યારે કોઈ ટેલિફોનિક આવી બધી વસ્તુ માગતું હોય છે ત્યારે તે ન આપવી જોઈએ। એ સિવાય સોશિયલ મીડિયા ક્રાઇમ પણ વધી રહ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર જે અમુક લોકો પોતે જ એકાઉન્ટ હેક કરવા માટે, કોઈના બીજાના એકાઉન્ટ હેક કરવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એવી લિંક્સ ગોતતા હોય છે, અને પછી ત્યારે એનું પોતાનું જ એકાઉન્ટ હેક થઈ જતું હોય છે। એ સિવાય અત્યારે જે પેલા નાણાકીય ફ્રોડ ચાલે છે, મની ફ્રોડ, કે જેમાં લોટરી છે, તમને લોટરી લાગેલી છે કે તમને કંઈ એવું ઇનામ લાગેલું છે, અથવા તો તમે આમાં પેમેન્ટ ઇન્વેસ્ટ કરો તો તમને 5 ટાઈમ કે 10 ટાઈમ ડેઇલી રિટર્ન્સ મળશે, આવી બધી લોભામણી જાહેરાતો થતી હોય છે, એમાં આપણે ક્યારેય ન જવું જોઈએ। ખાસ એક પ્રશ્ન હું એ પણ પૂછવા માંગીશ કે જે હેકર્સ હોય છે, ખાસ અત્યારે સમગ્ર વિશ્વમાં હેકર્સનો ખૂબ મોટો ત્રાસ છે, તો આ હેકિંગ સિસ્ટમ કેવી હોય છે, કઈ રીતે હેક કરવામાં આવતી હોય છે, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? હેક કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે અને એને પકડવાની પણ ઘણી બધી પદ્ધતિઓ છે। જે રીતે અત્યારે KYC ને એવી બધી વેરિફિકેશન સિસ્ટમ છે એ પણ બાયપાસ કરવાની ટેકનિક્સ આવી ગઈ છે, કે એને જ્યારે બાયપાસ કરવું હોય તો કોઈ બીજા વ્યક્તિના KYC થ્રુ એ વ્યક્તિના એકાઉન્ટ ખોલી અને પેલું ફ્રોડ કરતા હોય છે તે લોકો, ત્યારે આવી જે ફેસિલિટીઝ છે વોલેટ અને બેંક દ્વારા ઓથેન્ટિકેશન અને ફેસિલિટીઝ આપેલી હોય છે કે તુરંત તમે બેંક એકાઉન્ટ ઓપન કરી શકો, એવા ઘણા બધા કેસ જોવા મળતા હોય છે, તો બીજા વ્યક્તિને આપણે કોઈ પણ જાતની આઈડેન્ટિટી આપેલી હોય તો આવું બનવાનું છે। અચ્છા, ખાસ ગોપાલભાઈ હું તમને એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે કયા પ્રકારના વર્ગ સાથે, કયા વર્ગ સાથે આ પ્રકારના ગુના સૌથી વધુ બનતા હોય છે? સૌથી અલગ અલગ પ્રકારના વર્ગમાં અલગ અલગ ગુનાઓ થતા હોય છે। માની લો કે યંગ જનરેશન જે છે એની સાથે સોશિયલ મીડિયા ક્રાઇમ વધુ થતો હોય છે, એનું કારણ એક છે કે તે લોકો કાં તો ફેસબુક હેક કરવાના ને એવા ટેકનિક્સ ગોતતા હોય છે, અથવા જે કંઈ ગેમ્સ આવતી હોય છે અત્યારે જે પોપ્યુલર ગેમ છે એવી ગેમ્સમાં વધારે પડતું સારો સ્કોર કરવા માટે અલગ અલગ એપ્લિકેશનો ડાઉનલોડ કરતા હોય છે અને જે ઓફિશિયલ નથી હોતી એ થર્ડ પાર્ટી એપ્લિકેશનો હોય છે। એ સિવાય જ્યારે આપણે 40+ની એવરેજ માનીએ ત્યારે તેવા લોકોને ઓછી એવી અવેરનેસ હોય છે કે ઓટીપી અથવા
कोई पण पिन जेवी बाबतो शेर न करी शकाय तो त्यारे ते शेर थतुं होय छे। ગોપાલભાઈ, ખાસ આજનો જે યુવા વર્ગ, આપે જેમ કીધું કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હોય છે, તો હવે આ યુવા વર્ગ સાથે પણ સોશિયલ ફ્રોડ ખૂબ વધુ થતા હોય છે, બ્લેકમેલિંગ સહિતના પણ કિસ્સા આપણે જોતા હોઈએ છીએ, તો આ કઈ રીતે બનતા હોય છે અને આને અટકાવવા માટે શું પગલાં લેવાની જરૂરિયાત છે આપના મત મુજબ? સૌ પ્રથમ તો એવી વસ્તુને અટકાવવા માટે પોતાને અવેર થવું એ ખૂબ જરૂરી છે। એટલે એ વસ્તુ અટકાવવી હોય તો જ્યારે યંગ જનરેશન છે તે એવી એડવર્ટાઇઝમેન્ટ જોવે છે કે ભાઈ આ એપ્લિકેશન છે, એમાં તમે આટલું ઇન્વેસ્ટ કરશો તો તમને આટલું રિટર્ન્સ મળે છે, અથવા તો ગેમ્સ એવી આવતી હોય છે, બધી ગેમ્બલિંગની એવી બધી ગેમ્સ આવતી હોય છે, એ ગેમ્સના એડમિન રાઇટ્સ એના ઓનર પાસે હોય છે અને એની અંદર જ્યારે પેમેન્ટ તમે ટ્રાન્સફર કરો છો એટલે એ તમે એની પોલિસીની અંદર તમે એનરોલ થઈ ગયા છો અને પછી જો તેમાં કંઈ પણ રિઝલ્ટ આવે તો એના જવાબદાર તમે હો છો। એટલા માટે પોલિસી જોયા વગર કોઈ પણ આવી જગ્યાએ કંઈ પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ અને જ્યારે ઓફિશિયલ વેબસાઇટ્સની વાત આવે ત્યારે ઓફિશિયલ વેબસાઇટ્સ છે એ ચેક કરવું જોઈએ, બેંકની વેબસાઇટ હોય કે પછી ઓનલાઈન શોપિંગની વેબસાઇટ્સ હોય, કોઈ પણ પ્રકારની વેબસાઇટ છે એ ઓફિશિયલ છે કે નહીં, એનું URL કરેક્ટ છે કે નહીં, એમાં કોઈ જાતનો સ્પેલિંગ મિસ્ટેક નથી, એ પ્રકારનું ઓથેન્ટિકેશન પબ્લિકે જાતે કરીને ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ। સોલ્વ કરના હૈ 20 સેકન્ડ મે, મેડમ ઇતના જલ્દી કૈસે હોગા? તો સીખો વરના ઉસ જૈસે બન જાઓગે, હોપલેસ। इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? KBZ Dunkin and Wafers। વચમાં એક પ્રશ્ન વધારાનો હું એ પણ પૂછવા માંગીશ કે જે રીતે આપે કીધું કે ઓફિશિયલ વેબસાઇટ છે કે કેમ કે ફેક વેબસાઇટ છે, તો હવે લોકોએ આ અંદાજ, આ તાક કઈ રીતે મેળવવો કે આ જે વેબસાઇટ તેઓ યુઝ કરી રહ્યા છે એ ઓફિશિયલ છે કે ફેક? જી, એ ચેક કરવા માટે સૌથી પ્રથમ કે જ્યારે URL લખવામાં આવે છે એની આગળ એક લોક સિમ્બોલ હોય છે કે SSL સર્ટિફિકેટ આપણે એને ટેકનિકલ ભાષામાં કહીએ છીએ, એને ચેક કરવું જોઈએ, ત્યારબાદ આગળનું ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ। જો એમાં SSL સર્ટિફિકેટ નથી આવતું તો એ ડાઉટફુલ છે, હું એમ નથી કહેતો કે એ અનઓફિશિયલ જ છે બટ ડાઉટફુલ હોઈ શકે। સેકન્ડ થિંગ કે એનો સ્પેલિંગ, ફોર એક્ઝામ્પલ કોઈ બેંકનું નામ ટેક્સિસ બેંક છે તો એનો આખો સ્પેલિંગ આપણે કરેક્શન કરવું જોઈએ, પછી એમાં જો આગળ પાછળ બીજો કંઈક કેરેક્ટર હોય તો એ ઓફિશિયલ ન ગણી શકાય। ખાસ હાલના સમયમાં એક એ પ્રકારનો પણ સાયબર ક્રાઇમને લઈને ટ્રેન્ડ નીકળ્યો છે કે અનનોન લિંક મોકલવામાં આવે અને જે તે વપરાશકર્તા જે યુઝર છે એ લિંક પર ક્લિક કરે એટલે એનો મોબાઈલ કે કોઈ પણ એકાઉન્ટ સોશિયલ મીડિયાના હેક થઈ જતા હોય છે, તો ખાસ આ કઈ રીતે આચરવામાં આવતું હોય છે, આનાથી બચવા માટે શું કરવાની જરૂરિયાત છે? જ્યારે આપણને કોઈ પણ માધ્યમથી, ચાહે સોશિયલ મીડિયા હોય કે ઈમેલ હોય, કોઈ પણ માધ્યમથી કોઈ વ્યક્તિ દ્વારા લિંક મોકલવામાં આવે, એ વ્યક્તિ જાણીતી હોય કે અજાણી હોય, તેનું આપણે ઓથેન્ટિકેશન કર્યા વગર તેની જરૂરિયાત નથી અને લિંક ઓપન કરીએ તે વસ્તુ ખોટી પડે છે। કારણ કે આજે અનનોન નંબરમાંથી કોઈ વ્યક્તિને લિંક આવે છે અથવા તો એ લિંક અનનોન છે અને જાણીતા પર્સનનો કોઈ પણ ડિવાઇસ હેક થયું હોય અને એના માધ્યમે આપણને એવી લિંક મોકલવામાં આવે અને આપણે જે વગર જરૂરિયાત ઓપન કરી લઈએ છીએ તેને કરવું જોઈએ। અને સૌથી પહેલાં જે સ્પામ આવતી હોય છે ઈમેલની અંદર, એ સ્પામ તો પહેલેથી જ એ લોકો સ્પામમાં એટલા માટે રાખતા હોય છે કે આપણે ચેક કરીને આગળ વધીએ, માટે એવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।
ગોપાલભાઈ, વધુ એક પ્રશ્ન વચમાં હું એ પણ પૂછવા માંગીશ, જે રીતે આપણે સ્પામની વાત કરી, તો કયા પ્રકારના ઈમેલ, કયા પ્રકારની વેબસાઈટને સ્પામની અંદર સમાવેશ આપવામાં આવે છે, અને આ સમાવેશ કોણ કરતું હોય છે, કોણ આ નિરીક્ષણ કરતું હોય છે કે આ પ્રકારના મેલ કે વેબસાઈટ સ્પામમાં આવે છે? જ્યારે ઈમેલ કંપની છે, એ ઈમેલના જે સર્વરનું સેટઅપ હોય છે, એમાં એ પ્રકારનું સેટઅપ હોય છે કે જે ઓફિશિયલ તે લોકોની જે સ્ક્રિપ્ટ હોય છે એની સાથે મેચ ન થાય, એટલે એ લોકો ડાઉટફુલ તરીકે સ્પામમાં રાખતા હોય છે કે આની પ્રાયોરિટીની રિક્વાયરમેન્ટ નથી. હું એવું નથી કહેતો કે સ્પામમાં જે આવે છે અનઓફિશિયલ જ હોય છે, ક્યારેક ઓફિશિયલ મેઇલ ટેકનિકલ મિસ્ટેકને લીધે સ્પામમાં આવતો હોય છે, પણ આપણને જ્યારે ખ્યાલ છે કે આ સ્પામમાં છે ત્યારે એકવાર આપણે કરેક્શન કરી અને આગળ વધવું જોઈએ. ખાસ આવી વાત આપણે નાણાકીય ફ્રોડ ઉપર લઈ જઈએ, તો નાણાકીય ફ્રોડ કઈ કઈ પ્રકારે આચરવામાં આવતા હોય છે, જે હેકર્સ અથવા જે ક્રિમિનલ્સ છે એ કયા કયા પ્રકારની ટેકનિક અપનાવતા હોય છે નાણાકીય ફ્રોડ માટે? હેકર્સ છે એ અલગ અલગ માધ્યમે ફાઇનાન્શિયલ ફ્રોડ કરતા હોય છે. એમાં ઘણા બધા માધ્યમ છે, જેમ કે નેટ બેન્કિંગ છે, જેટલી ફેસિલિટીઝ આવી રહી છે એ બધી ફેસિલિટીઝનો દુરુપયોગ કરવા માટે સાયબર ક્રિમિનલ્સ પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, લોન લેવા માટે હોય, કોઈને લોન લેવી હોય તો તમે ઓનલાઈન લઈ શકો છો, તેવું બધું જણાવીને તેની સાથે કોઈ પણ બાબતે, કોઈ પણ રીતે, કોઈ પણ માધ્યમે, ચાહે એ સોશિયલ મીડિયા હોય કે પછી ઈમેલ હોય, કોઈ પણ માધ્યમે તે કોઈને કોઈ કોન્ફિડેન્શિયલ વસ્તુ લેવા માટે પ્રયત્નશીલ હોય છે. લુભામણી જાહેરાતની જો આપણે વાત કરીએ, તો જે જે લુભામણી જાહેરાતો આપવામાં છે, આપના ધ્યાનમાં કઈ કઈ લુભામણી જાહેરાતો છે જે યુનિક છે, જે વપરાશકર્તાને આપીને લલચાવીને એની સાથે ફ્રોડ આચરવામાં આવ્યો છે, એવી કેટલી કેટલી પ્રકારની લુભામણી જાહેરાતો છે અને કેટલી ગંભીર હોય છે? હાલમાં જો વાત કરીએ તો કરંટ સિચ્યુએશનની અંદર એક ટ્રેડિંગ પ્લેટફોર્મ નવા નવા આવે છે કે જેની અંદર એવી એડવર્ટાઇઝમેન્ટ શો કરાવવામાં આવે છે, ચાહે યુટ્યુબ હોય કે કોઈ પણ માધ્યમે એવી એડવર્ટાઇઝમેન્ટ શો કરાવવામાં આવે છે કે મેં આ ટ્રેડિંગ એપ્લિકેશનની અંદર આટલું ઇન્વેસ્ટ કર્યું અને મને આટલું રિટર્ન મળ્યું, આ કાર મેં લીધી છે, આ મારું રિઝલ્ટ છે, એવું બધું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ મેં જેમ વાત કરી કે ટ્રેડિંગ એપ્લિકેશન હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય, વોટ એવર હોય, તે વસ્તુનું જે ઓનરશિપ હોય છે તેની પોલિસી એમાં લાગુ પડે છે, અને તેની પોલિસી એકવાર તમે એક્સેપ્ટ કરો છો, એમાં પેમેન્ટ લોડ કરો છો, ત્યારબાદ તેનું એડમિનિસ્ટ્રેશન જે પણ તારે તે ચેન્જીસ કરી શકે છે, ચાહે એપ્લિકેશન બંધ કરે, ચાલુ રાખે. હા, પછી એના કાયદાકીય જોગવાઈઓ હોય છે કંઈ થાય તો, પણ એના કરતાં આપણે જ પહેલેથી એ પબ્લિકને અવેર રહી અને પોતે જ એવું ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ. એ સિવાય અત્યારે કરંટ સિચ્યુએશનમાં લોટરી જેવી બાબતો બહુ ચાલી રહી છે કે KBCના નામથી પણ થઈ રહ્યું છે, સારી સારી કંપનીઓ, જે મોટી મોટી કંપનીઓ છે તેના માધ્યમે બી થઈ રહ્યું છે, કે રિલાયન્સ સ્પોન્સર છે, જીઓ સ્પોન્સર છે, થોડો સમય પહેલા ગવર્મેન્ટની યોજનાના નામે બી ચાલતું હતું. એટલે જ્યારે આ બધી બાબતો ધ્યાનમાં આવતી હોય છે ડિપાર્ટમેન્ટને, ત્યારે ડિપાર્ટમેન્ટ કે પોલીસ તેનું રિપોર્ટિંગ કરી અને જે તે યોગ્ય કાર્યવાહી કરતા હોય છે, પણ ત્યાં સુધીમાં જે વસ્તુ બને તેના માટે આપણે પોતે અવેર રહેવું જોઈએ એક સામાન્ય પબ્લિક તરીકે. આપ સાયબર સિક્યુરિટીના પણ નિષ્ણાંત છો અને ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવો છો, લોકોને માર્ગદર્શન પણ આપો છો, ત્યારે હું ખાસ એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે એની સાથે સાયબરને લઈને ફ્રોડ થયો છે, તો સૌથી પ્રથમ એને શું પગલું લેવાની જરૂરિયાત હોય છે, શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? એક સર્ટિફાઈડ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર તરીકે જો હું એક ગાઈડન્સ આપું, તો જ્યારે સોશિયલ મીડિયા જેવા ક્રાઇમ થાય છે ત્યારે તેને ઘણીવાર લાઇટલી લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે લેડીઝના કોઈ ફોટોઝ હોય છે, અથવા તો જે હમણાં ટ્રેન્ડિંગમાં કપલ ચેલેન્જનું જે ચાલી રહ્યું છે, તો તેવા ફોટો કોઈ વાર પ્રોફાઇલમાં મૂકેલા હોય છે, જરૂરિયાત ન પડે ત્યાં સુધી ન મૂકવા જોઈએ, એ મારું સૌથી પહેલું ઓપિનિયન છે. એ સિવાય
જ્યારે મૂકવામાં આવે છે એ પછી જ્યારે તેનું એકાઉન્ટ તેના નામથી બીજા એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે, આવા એકાઉન્ટ્સ ધ્યાનમાં આવે છે, અથવા તો તેનું પોતાનું વ્યક્તિનું એકાઉન્ટ હેક થાય છે અને એમાં કંઈ માઇનોર એક્ટિવિટી દેખાય છે, તો જ્યારે એ વસ્તુ ધ્યાનમાં આવે ત્યારે સૌ પ્રથમ ગંભીરતા લઈ અને એકવાર પોલીસ સ્ટેશનમાં અથવા તો લાગુ પડતા સાયબર સેલમાં જરૂરથી રિપોર્ટ કરાવવો જોઈએ, કે જેનાથી આગળ જતાં જો કંઈ ફ્રોડ થાય અથવા તો તે વસ્તુને ત્યાં ને ત્યાં અટકાવી શકાય. એ સિવાય જ્યારે વાત આવે છે ફાઇનાન્શિયલ ફ્રોડની, ત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ જ્યારે કોઈ પણ માધ્યમે થાય છે તેમાં વ્યક્તિનો વાંક હોય કે ન હોય તેવી બાબતમાં સૌ પ્રથમ જે લાગુ પડતી બેંક હોય છે તેને ઓફિશિયલ માધ્યમે જાણ કરવી જોઈએ. જો રૂબરૂ શક્ય ન હોય તો ટેલિફોનિક તેના કસ્ટમર કેરમાં જાણ કરવી જોઈએ, તેનું રેકોર્ડ રાખવું જોઈએ આપણે, અને તે શક્ય ન હોય તો ઈમેલના માધ્યમે પૂરેપૂરી મેટર લખી અને મેઇલ કરવી જોઈએ અને બેંકને જાણ કરવી જોઈએ. કાર્ડ્સ જો કાર્ડ દ્વારા થયું હોય તો કાર્ડ બ્લોક કરવા જોઈએ તુરંત, ભલે તે નાઇટનો ટાઈમ હોય કે ડેનો ટાઈમ હોય. તે સિવાય સાયબર ક્રાઇમની ઓનલાઈન પોર્ટલમાં પણ રિપોર્ટિંગ કરાવી શકાય છે, તે પણ કરવું જોઈએ સાથે સાથે. અને જો રિપોર્ટિંગ ઓનલાઈન શક્ય ન હોય ટેકનિકલ નોલેજના અભાવથી, તો રૂબરૂ લાગુ પડતા સાયબર સેલ અથવા તો પોલીસ સ્ટેશનમાં આ બાબતોની જાણ કરવી જોઈએ. અને જ્યારે પણ એવું લાગે કે બીજા કંઈ ગાઈડન્સ કે ઓપિનિયનની જરૂર પડે ત્યારે અમારી કંપની આ બાબતે સપોર્ટ કરતી હોય છે, ગાઈડન્સ આપતી હોય છે, તો અમારો સંપર્ક કરી શકે છે. અરે ખાસ જ્યારે સિક્યુરિટીની વાત આવતી હોય, જ્યારે પ્રાઇવસીની વાત આવતી હોય, તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે? ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે એ ટુ લેયરમાં ઓથેન્ટિકેશન કરે છે. ફોર એક્ઝામ્પલ કે તમારો પાસવર્ડ જ્યારે કરેક્ટ છે છતાં પણ એ વ્યક્તિ તમે છો તેનું કરેક્શન કરે એનું નામ છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. એટલે તે હંમેશા એક્ટિવ રાખવું જોઈએ અને તે પણ એક પ્રાઇવસીનો પાર્ટ છે, કે સિક્યુરિટી વધારવા માટે આવી બધી ફેસિલિટીઝનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ. આજે જે રીતે આપણે સોશિયલ મીડિયા હોય છે તો એમાં અલગ અલગ ફેસિલિટીઝનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે પોસ્ટ આવી ત્યારે આપણે પોસ્ટનો ઉપયોગ કરવો, જ્યારે સ્ટોરી આવી ત્યારે સ્ટોરીનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ફિલ્ટર આવે તો એમાં ફિલ્ટર આપીએ છીએ, ઇફેક્ટ આપીએ છીએ. તો આવી જ બધી બાબતો સિક્યુરિટીમાં આપણે લેવી જોઈએ, કે સિક્યુરિટી આટલી બધી પ્રોવાઈડ કરતા હોય છે, સોશિયલ મીડિયા હોય, ઈમેલ હોય, બેંક હોય, બધી જગ્યાએ સિક્યુરિટી રાખી જ શકાય છે. તો ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન આપણે ઈમેલ હોય, સોશિયલ મીડિયા હોય, બધી જગ્યાએ એક્ટિવ કરી અને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. અચ્છા ગોપાલભાઈ, ખાસ મારું એકાઉન્ટ હેક થયું છે કે કેમ એ અંગેનો તાગ કઈ રીતે મેળવી શકાય, ખ્યાલ કઈ રીતે આવ્યો કે મારું એકાઉન્ટ હેક થયું છે? જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની વાત કરીએ, એપ્લિકેશન્સની વાત કરીએ, તો એની અંદર સિક્યુરિટી અને પ્રાઇવસી જેવા ઓપ્શન્સની અંદર એક્ટિવિટી લોગ નામની જે ફેસિલિટી આપવામાં આવે છે, જે ઓપ્શન આપવામાં આવે છે, તે આપણે ચેક કરતું રહેવું જોઈએ, કે બે ચાર દિવસે, અઠવાડિયે, 15 દિવસે એક્ટિવિટી લોગ ચેક કર્યા પછી તમને ખ્યાલ આવે કે આ એક્ટિવિટી મેં કરી નથી તો કાંઈ ને કાંઈ મિસ્ટેક છે. એ સિવાય લોગિન ડિટેલ્સ, લોગિન ડિવાઇસીસ, એની અંદર ઓપ્શન આપવામાં આવે છે કે કેટલા ડિવાઇસમાં તમે લોગિન છો તે ચેક કરી શકાય છે તેના ઉપયોગ કરીને, તો તે જોવું જોઈએ. અને જ્યારે એવું કંઈ આપણને ધ્યાનમાં આવે છે ત્યારે પાસવર્ડ ચેન્જ કરી નાખવો જોઈએ. સોલ્વ કરના હૈ 20 સેકન્ડ મેડમ, ઇતના જલ્દી કૈસે હોગા? તો સીખો વરના ઉસ જૈસે બન જાઓગે. હોપલેસ. તુમ ઇતને ઇન્ટેલિજન્ટ હો તો કોમ્પિટિટિવ એક્ઝામ ક્યું નહીં દેતે? જબ ક્વોલિટી હો સાથ તો કોમ્પિટિશન ક્યું? કેબીઝ એન્ડ ડંકિન એન્ડ વેફર્સ. ખાસ ગોપાલભાઈ, એક પ્રશ્ન હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે રીતે સાયબર ક્રાઇમની આપણે વાત કરી રહ્યા છીએ, તો સાયબર ક્રાઇમમાં દર વર્ષે
अनेकविध प्रकारना केसों में उछाळो जोवा मळी रह्यो छे। गत वर्षनी वात करवामां आवे राजकोट शहेरनी, तो राजकोट शहेरमां 300 થી 400 केस ज साइबर क्राइमना नोंधाया हता, जेनी सापेक्षे वर्ष 2020ना फक्त 6 महिनामां 1400 जेटली अरजीओ राजकोटनी साइबर सेलमां नोंधाई छे अने 6 करोड़ सुधीनी नाणानी ऊंचापत पण थई छे। तो आनी पाछळ क्यो परिबळ सौथी वधारे जवाबदार छे आपना મતે? दर वर्षे साइबर क्राइम तो लगभग वधतो रह्यो छे, मोटा भागना जे ग्राफ प्रमाणे जोईए तो थोड़ा वर्षोना ग्राफ प्रमाणे, पण आ वर्षे जे वधारे ઉછાળો જોવા મળ્યો તેનું સૌથી મોટું કારણ કે લોકડાઉનમાં જે વ્યક્તિઓ ઘરે હતા અથવા તો જે રેસ્ટ્રિક્શન્સ હતા તેને લીધે જે ક્રિમિનલ્સ હતા એને પણ આ રેસ્ટ્રિક્શન લાગ્યા છે, એટલે એ લોકો બી એનું નવી નવી ટેકનિક્સ ગોતવાના છે। એ સિવાય જે કહેવાય કે પબ્લિક અવેરનેસનો જે કન્સેપ્ટ છે એ પણ આમાં કામ કરે છે, કે પબ્લિક અવેરનેસ જે નથી તે વસ્તુ કાયમ માટે ઓલી રહેવાની છે, એટલા માટે જે પબ્લિક અવેરનેસ વધશે જ્યારે ત્યારે 100% ઘટાડો અથવા તો ચેન્જીસ જોવા મળી શકે છે। આપ સાયબર ક્રાઇમ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો ખાસ આપને આપની કારકિર્દીમાં કેટલી રકમ સુધીની ઊંચાપદ જોઈ છે અને કઈ કઈ રીતે જોઈ છે? જ્યારે સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે ત્યારે એમાઉન્ટ છે ને એ ડિપેન્ડ્સ હોય છે કે તે વ્યક્તિનું બેલેન્સથી લઈ અને ક્રેડિટ કેટલી છે। ફોર એક્ઝામ્પલ, કોઈનું ક્રેડિટ કાર્ડ 5 લાખની લિમિટવાળું છે તો એનું ક્રેડિટ કાર્ડ જ્યારે એક થાય ત્યારે 5 લાખ સુધીનું જો બેંકમાં ક્રેડિટ બોલતી હશે તો બટ ઓબ્વિયસ છે કે જઈ શકવાનું છે, એટલું ડેબિટ થવાનું છે। એની સામે કોઈ વ્યક્તિનું ક્રેડિટ કાર્ડ 25,000વાળું છે તો મેક્સિમમ 25,000 જવાના છે। એવી રીતે ડેબિટ કાર્ડ હોય તો એની અંદર જેટલી બેલેન્સ છે એટલે તેટલી જ એમાઉન્ટ ડેબિટ થઈ શકે છે। એટલે જ્યારે નેટ બેન્કિંગ એક્ટિવ હોય છે, મેં તો લગભગ 17 લાખથી પણ વધારે રકમના ફ્રોડ જોયેલા છે કે જે વન ટાઈમ વન શોટમાં એટલું આરટીજીએસ કરી નાખવામાં આવ્યું હતું, એટલે આવા બધા જે ફેક્ટર છે તેમાં તો અનલિમિટેડ એમાઉન્ટ થઈ શકે, પણ પોતાની વ્યક્તિની ક્રેડિટ કેટલી છે તે ખાસ મહત્વનું છે। આજે બેંક બેલેન્સ જેટલી હોય તે પ્રમાણે પણ થઈ શકે, નેટ બેન્કિંગ યુઝ કરવામાં આવે તો એમાં આરટીજીએસ થઈ શકે છે, એમાં કોઈ લિમિટેશન નથી હોતી। ખાસ કરીને સોશિયલ મીડિયામાં યુવતીઓના સંપર્કમાં આવી જવું અને એના પછી કોઈ અભદ્ર વાતો રેકોર્ડ કરી કે અભદ્ર ફોટો કે વિડીયો લઈને પછી યુવતીને બ્લેકમેલ કરવું, આ સહિતના જે પ્રકરણ હોય છે એમાં અનેકવિધ મહિલાઓ કે યુવતીઓ ડરી જતી હોય છે ને કે ઘરના લોકો અથવા તો પોલીસ સ્ટેશનમાં જાણ નથી કરતી હોતી, ત્યારે શું કરવાની જરૂરિયાત હોય છે? આવી જ્યારે બાબત બને, આવી જ્યારે ઘટના બને ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોલીસ સ્ટેશન અથવા તો જે લીગલ પ્રોસેસ કરવાની થતી હોય તે કરી જ નાખવી જોઈએ, કારણ કે આ જ્યારે નથી કરવામાં આવતું ત્યારે એનો વધારો થાય છે। જે વ્યક્તિએ તેમની સાથે કર્યું છે તે વ્યક્તિ બીજી વ્યક્તિને ગોતે છે અને એની સાથે પણ કરે છે, અને જેની સાથે આ વસ્તુ બની છે તેને પણ કાયમ માટે નડતરરૂપ થાય છે, કારણ કે એક ફોટો જ્યારે એક એકાઉન્ટ બનાવવામાં આવે અને તમે કાંઈ નથી કરતા તો મલ્ટી એકાઉન્ટ્સ બનાવવાનું તેને ઉત્સાહ વધે છે। એટલા માટે આને તાત્કાલિક સ્ટોપ કરવા માટે જે કંઈ પ્રોસેસ કરવી પડે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી પડે, એપ્લિકેશન કરવી પડે, એમાં કોઈ મોટી વસ્તુ નથી। આજે એક એપ્લિકેશન કરવી પડે તો કરીને જે કંઈ પ્રોસેસ થતી હોય તે ડર્યા વગર ચાલુ કરાવી જ દેવી જોઈએ, અને જે કંઈ તેને લગતા પ્રૂફ તેમની પાસે હોય તે અચૂક રજૂ કરવા જોઈએ। અને ખાસ ગોપાલભાઈ, હાલના સમયમાં જે રીતે અજાણ્યા લોકો સાથે યુવતીઓ સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી જતી હોય છે, તો આપના મત મુજબ હું પૂછવા માંગીશ કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે સંપર્કમાં આવવું કેટલું ગંભીર હોઈ શકે છે? આજે સોશિયલ મીડિયાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અવારનવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે તેની સાથે કોઈ પણ જાતની ચીટિંગ કરે છે। આજે જેન્ટ્સ છે કે લેડીઝ છે વોટ એવર, પણ લેડીઝના કિસ્સામાં આવું વધારે બનતું હોય છે, એટલા માટે ખાસ તો સિક્યુરિટી એવી રાખવી જોઈએ કે જેની અંદર પ્રાઇવસી સેટ કરી અને સોશિયલ મીડિયામાં અન્ય કોઈ વ્યક્તિઓ તમારું કોઈ પણ જાતની ડિટેલ જોઈ ન શકે। તે સિવાય તેની અંદર બિનજરૂરી ફોટોઝ અપલોડ ન કરવા જોઈએ। તે સિવાય તેની અંદર જ્યારે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય છે
त्यारे अजाण्या व्यक्ति नी फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट न करवी जोईए अने पोताना जे ईमेल आईडी पासवर्ड्स छे ए स्ट्रॉंग राखवा जोईए। स्ट्रॉंग एटले मारो मीनिंग एवो नथी के तमे खाली तमारू नाम एट द रेट अने पाछळ 123 मूको। मारो मीनिंग एवो छे के एनी अंदर त्रणेय वस्तुनो उपयोग करी अने लॉन्ग पासवर्ड पण बनावामां आवे के जेनाथी अमुक अटेक्स जे आवता होय छे ते लागू न पड़े अथवा तो कोई व्यक्ति गेस न करी सके। आजे ते व्यक्तिनું નામ જ હશે તો તે ગેસ કરવા માટે ઈઝી છે, પણ કંઈક યુનિક પાસવર્ડ હશે તો તે ગેસ કરવા માટે ઇમ્પોસિબલ જેવું કહી શકાય। ખાસ ગોપાલભાઈ અંતિમ પ્રશ્ન કે લોકોને સાયબર ક્રાઇમને લઈને શું અપીલ રહેશે? સાયબર ક્રાઇમને લઈને મારું ખાલી એટલું જ ધ્યાન દોરવાનું કે જ્યારે પણ તમે તમારા ડિવાઇસ સાથે કોઈ પણ વસ્તુ કરો છો, કોઈ પણ એક્ટિવિટી કરો છો, આઈ જ્યારે વાત કરવામાં આવે કે ઓટીપી, ત્યારે ઓટીપી એકની માધ્યમે ફ્રોડ નથી થતા, તો તમે લિંક ક્લિક કરો છો, ઓટીપી શેર કરો છો, એવી બાબતનું ધ્યાન રાખવાની સાથે સાથે તમે જ્યારે નવી એપ્લિકેશન કોઈ ઇન્સ્ટોલ કરો છો, ભલે તે પ્લે સ્ટોરમાંથી ઓફિશિયલ માધ્યમે ઇન્સ્ટોલ કરો છો, છતાં પણ તેમાં આપવામાં આવેલું પરમિશન લિસ્ટ સૌ પ્રથમ જોવું જોઈએ, ત્યારબાદ યોગ્ય લાગે તો જ તે ઇન્સ્ટોલ કરવી જોઈએ। ફોર એક્ઝામ્પલ, કેમેરા જેવી કોઈ એપ્લિકેશન છે કે જેમાં ઇફેક્ટ અને ટેમ્પલેટનું કામ છે અને તે એપ્લિકેશનમાં કોલલોગની પરમિશન બતાવે છે, તો તમે સમજી શકો છો કે એને કોલલોગનું કોઈ કામ નથી। માટે આવી બધી બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ। તે સિવાય જ્યારે કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે ત્યારે ક્રેક વર્ઝન સોફ્ટવેર નાખવાની કોઈ પણ જાતની ઉતાવળ ન કરવી જોઈએ અથવા તો તેવું ડિસિઝન ન લેવું જોઈએ, ભલે એનું કંઈ કોસ્ટિંગ આવતું હોય, પણ લાઇસન્સ વર્ઝન જ્યારે હોય છે ત્યારે તેની સ્ક્રિપ્ટ ઓકે હોય છે અથવા તો બહારની સાઇડથી તમે જ્યારે એડિટ કરેલો સોફ્ટવેર લ્યો છો, આજે કોઈ પણ પ્રીમિયમ વસ્તુ છે તે તમને ફ્રીમાં ક્યારે મળતી હોય તે તમે સમજી શકો છો। માટે એક સોફ્ટવેર કે એક વસ્તુને લીધે તમારું પૂરેપૂરો ડેટા છે આજે પીસીની જે વેલ્યુ છે એના કરતાં તમારા ડેટાની વેલ્યુ ખૂબ જ વધારે છે જે આંકી ન શકાય, એટલા માટે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ। તે સિવાય જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને બિનજરૂરી પબ્લિક તરીકે આપણે પબ્લિકલી ઈમેલ આઈડી અથવા તો આપણું કોઈ પણ કોન્ટેક ડિટેલ્સ આપીએ છીએ, એડ્રેસીસ ઘણા લોકોના મળતા હોય છે, આવી અમે ઘણી બધી સાઇટ્સમાં આવું બધું જોયેલું છે કે જેમાં જરૂરિયાત નથી છતાં બધું અપલોડ કરેલું હોય છે, અને પછી જે તે સમયે બને એવું કે એક વેબસાઇટ હેક થાય એટલે તેનો બધો ડેટા લીક થાય અને એનો પાસવર્ડ બી સેમ રાખવામાં આવે છે। પાસવર્ડ ક્યારેય એક સોશિયલ મીડિયા હોય, ઈમેલ હોય કે બેંક હોય, સેમ પાસવર્ડ ન રાખવો જોઈએ। અને જ્યારે તમને કોઈ લિંક આવે છે આવી કે આટલા વ્યક્તિને શેર કરો તો આવું થશે આવું થશે, અથવા તો તમને આ વસ્તુ મળશે અને તમને એમાં ડિસ્પ્લે પણ કરે છે કે તમારા આટલા પોઈન્ટ્સ જમા થાય છે, પણ તે શેર કરીને આપણે જ્યારે ફસાઈ છીએ તો બીજાને ફસાવા જેવી વસ્તુ છે એ બાબત છે, એ કોરોના જેવી છે જ્યારે તમે સંપર્કમાં આવી ગયા છો અને બીજાને સંપર્કમાં લઈ આવો છો। માટે આવી બધી બાબતોનું ધ્યાન રાખી અને આપણે આપણા ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ। તો આ ડિબેટમાં અમારી સાથે જોડાવા માટે ગોપાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે દર્શક મિત્રો સાયબર ક્રાઇમના એક્સપર્ટે કહ્યું કે અનેકવિધ પ્રકારે અનેકવિધ પ્રકારના જે સાયબર ક્રાઇમના ગુના હોય એ આચરવામાં આવતા હોય છે, નાણાકીય ફ્રોડથી માંડીને બ્લેકમેલિંગ સુધીના કિસ્સાઓ આપણે પણ સામે જોતા હોય, તો ખાસ આ પ્રકારના કિસ્સા આપણી સાથે કે આપણા કોઈ પરિજન સાથે ન થાય એના માટે ચોક્કસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ન આવવું જોઈએ। તમામ પ્રકારની સલાહો લઈને એકબીજા સાથે ચર્ચા કરીને આ પ્રકારના કિસ્સામાં આગળ ચાલવું જોઈએ, અને ખાસ જ્યારે કોઈ કિસ્સો આપણી સાથે બનતો હોય તો ચોક્કસ પોલીસનો સહારો લેવો જોઈએ અને આ પ્રકારના જે દૂષણો છે એને દૂર કરવા માટે પોલીસની સાથે ઊભું રહેવું જોઈએ। ફરીવાર મળીશું આવા જ કોઈ અનેકવિધ મુદ્દાઓ સાથે, અલગ અલગ તર્ક સાથે। ત્યાં સુધી જોતા રહો અપ્તા।
આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.